નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું ખજૂરની ખીર બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ ખજૂરને દૂધમાં પલાળવાથી તેની ન્યુટ્રિશન વેલ્યુમાં વધારો થાય છે. તો આવો બનાવીએ ખજૂરની ખીર. ખજૂરની ખીર બનાવવા માટે મેં અહીંયા લીધેલ છે 20 નંગ ખજૂર. આ રેસીપી બનાવવા માટે સોફ્ટ તેમજ દળદાર ખજૂર યુઝ કરવાનો છે. તો સૌ પ્રથમ ખજૂરમાંથી સીડ્સ હટાવી અને નાનકડા ટુકડામાં કટ કરી લઈએ. મેં અહીંયા કુલ 15 ખજૂરની પેચીને આ રીતે લાંબી કટ કરી લીધી છે, જ્યારે 5 નંગ પેચીને ઝીણા પીસીસમાં કટ કરી લીધી છે. હવે મોટા પીસીસમાં કટ કરેલ આ ખજૂરને પાણીથી સાફ કરી લઈએ. અહીંયા મેં સહેજ હુંફાળું પાણી લીધું છે. ધોઈને સાફ કરેલા ખજૂરમાં હું એડ કરું છું ગરમ દૂધ. અહીંયા મેં 1/2 કપ એટલે કે 125 ml ગરમ દૂધ લીધું છે. અહીંયા ખજૂર ડૂબી જાય એટલી ક્વોન્ટિટીમાં દૂધ લેવાનું છે. 30-40 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી ખજૂર સરસ સોફ્ટ થઈ જાય. 40-એક મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે ખજૂર દૂધ સાથે સરસ પલળી અને સોફ્ટ થઈ ગયો છે. હવે દૂધ તેમજ ખજૂરને એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી અને સરસ સ્મૂથ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ. ખજૂર અને દૂધની પેસ્ટ તૈયાર કરી લીધા બાદ મેં અહીંયા લીધેલ છે 1 લિટર ફૂલફેટ મિલ્ક. આ મિલ્ક સરસ ઘટ થાય ત્યાં સુધી હવે ઉકાળવાનું છે. આ રેસીપી બનાવવા માટે આપણે અહીંયા હેન્ડ બોટમ કડાઈ યુઝ કરવાની છે, જેથી મિલ્ક નીચે બેસી ન જાય. કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહી અને આ દૂધને થોડું ઘટ થવા દેવાનું છે. થોડી જ મિનિટોમાં આપણે અહીંયા સાફ જોઈ શકીએ છીએ કે દૂધમાં સરસ ઉભરાવતો દેખાય છે. તો આ સમયે હું એડ કરું છું ખાંડ. ખાંડ મેં અહીંયા 1/2 કપથી પણ થોડી ઓછી લીધેલી છે, કારણ કે ખજૂર નેચરલી સ્વીટ જ હોય છે. અહીંયા સ્વાદ મુજબ ખાંડની ક્વોન્ટિટીમાં વધઘટ પણ કરી શકાય. સાઈડમાં જે મલાઈ દેખાય તેને આ રીતે દૂર કરી અને દૂધ સાથે મિક્સ કરી દેવાની છે, જે ખીરને સરસ થીક ટેક્સચર આપે છે અને સરસ ટેસ્ટ પણ આપે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે દૂધની ક્વોન્ટિટી થોડી ઓછી થયેલ છે, તેમજ દૂધ પણ સરસ ઘટ દેખાય છે. તો હવે તેમાં હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલા સ્લાઈસમાં કટ કરેલા બદામ તેમજ પિસ્તા. ફરી બધું મિક્સ કરીએ, તેમજ સાથે જ એડ કરું છું ખજૂર તેમજ દૂધની પેસ્ટ, જે આપણી ખીરને ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ઘટ બનાવે છે. ફરી બધું મિક્સ કરીએ, જેથી ખજૂરની પેસ્ટ ઘટ દૂધ સાથે સરસ રીતે એકરસ થઈ જાય. આપણે એડ કરેલ દૂધ અને ખજૂરની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગયેલ છે, તેમજ આપણી ખીરનું ટેક્સચર પણ સરસ ઘટ દેખાય છે. તો હવે લાસ્ટમાં હું એડ કરું છું બારીક પીસીસમાં કટ કરેલ ખજૂર તેમજ ચપટી એલચી પાવડર. બધું જ બરાબર મિક્સ કરીએ. સરસ રીતે મિક્સ થતાં સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો મિત્રો, તૈયાર છે અહીંયા આપણી હેલ્ધી અને ટેસ્ટી એવી ખજૂરની ખીર. આ ખીરને થોડી ઠંડી પડવા દઈએ. ઠંડી પડી ગયા બાદ સર્વિંગ બાઉલમાં લઈ અને ખજૂરના નાનકડા પીસીસ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. આ ખીર ઠંડી પડતા હજુ પણ સરસ ઘટ બને છે. તો મિત્રો, તૈયાર છે આ ખજૂરની ખીર. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો હેલ્ધી અને ટેસ્ટી એવી ખજૂરની ખીર. બધાને ખૂબ જ પસંદ પડશે. મિત્રો, મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે, તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.